કોરોના વાયરસનું ગ્રહણ હવે નવરાત્રી મહોત્સવમાં પણ જોવા મળ્યું. રાજ્ય સરકારે આ વર્ષે નવરાત્રી ઉજવણી નહીં કરવાની જાહેરાત કરતા નાના મોટા વેપારીઓ મુશ્કેલીમાં છે, ત્યારે હવે માટીના ગરબા બનાવતા પ્રજાપતિ કુંભાર લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે માટીના ગરબા બનાવતા પરિવાર શું કહે છે જુઓ. હાલ કોરોના વાયરસની દહેશત ફેલાણી છે. સમયથી અત્યાર સુધીમાં અનેક ધંધો રોજગાર પણ માઠી અસર જોવા મળી છે. નાના ઉદ્યોગો હાલ મરણ પથારી છે. તેવા સમયે અમરેલી જિલ્લાના બગસરામાં માટીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા પ્રજાપતિ કુંભાર લોકોએ મોટી આશાએ માતાજીના ગરબા બનાવી અને તેનું વેચાણ કરતા હોય, પરંતુ હાલ કોરોના વાયરસ અંતર્ગત રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે આ વર્ષે નવરાત્રી ગરબા નહીં યોજવાની જાહેરાત પછી ગરબાના વેચાણમાં ભારે મંદીનો માહોલ જોવા મળ્યો છે. કોરોના ના હિસાબે અમારા ધંધા હાવ ઠપકી ગયા છે. અમારે કરવું હું, અમારે રોજગાર ક્યાંય મળતો નથી, અને સરકાર જરીક સહાય કરે તો અમારે ગુજરાન હાલે. સમયે માતાજીના ગરબા બનાવતા અનેક પરિવાર ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવા સમયે હાલ બગસરામાં પણ નવરાત્રી દરમિયાન મોટી આશાએ ગરબાઓ બનાવેલ પણ માતાજીના ગરબાના વેચાણમાં પણ ભારે મંદીનો માહોલ સર્જાતા માટીના ગરબા બનાવતા પ્રજાપતિ કુંભારના અનેક પરિવાર અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર પાસે આ બાબતે વળતરની માંગ કરી છે. આ પરિવારને ક્યારે વળતર મળશે તે જોવાનું રહ્યું. અશોક મણવાર, ZSTV, અમરેલી.